નમસ્કાર. મોદીજીના અશ્વમેઘને રોકવાની કોઈની તાકાત નથી. સી આર પાટીલનું નિવેદન. ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવવાની સાથે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી જીતવા તૈયારી શરૂ કરી છે, જે અંતર્ગત પ્રધાનમંત્રી મોદી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ગુજરાતનો પ્રવાસ કરવાના છે. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આજે સુરત જિલ્લાની મુલાકાતે છે. કડોદરા આકડામુખી હનુમાન મંદિર ખાતે વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ હેઠળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તેઓએ ખાસ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સંબોધન કરતા સી આર પાટીલે કેજરીવાલ પર નિશાન તાક્યું હતું. કેજરીવાલના ગુજરાત પ્રવાસને લઈને જણાવ્યું કે ગુજરાતની જનતાને મફતનું ખપતું નથી, ગુજરાતને મફતની લાલચ આપવાની ફાયદો નહીં થાય. તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને જણાવ્યું કે અમે 2022ના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ. મોદીજીના અશ્વમેઘને રોકવાની કોઈની તાકાત નથી. ભાજપનો કાર્યકર ભાજપની હાકલ પડે અને નીકળી પડે છે. ગુજરાત ભાજપે કાર્યકરોને 3 દિવસનું વેકેશન આપ્યું છે, પરંતુ કોઈ કાર્યકર રજા ઉપર ન હતો. ચૂંટણીએ સમયે રજા પાડે એ ભાજપના કાર્યકરને લોહીમાં નથી. ધન્યવાદ. જય હિન્દ.